આજે બોટાદ જિલ્લાનું સામાન્ય સભા યોજવામાં આવેલ હતી, જેમાં અંદાજિત બજેટ રજૂ કરવામાં આવેલ હતું, જ્યાં અંદાજિત બજેટની જો વાત કરવામાં આવે તો 1,97,00,000 સિલક હતી, જેમાંથી 1,82,00,000 અને 50,00,000 જેટલું ખર્ચ થતા 15,20,71,000 સર્વાનુમતે સામાન્ય સભામાં બજેટ મંજૂર કરવામાં આવેલું છે, જેમાં મીડિયા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને આ બાબતે પૂછતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જે પ્રમાણેનું 15,20,71,000 નું હાલ અત્યારે બજેટ છે, જેને લઈ છેવાડાના વિસ્તારના લોકો માટે રોડ, રસ્તા, પાણી, ગટર તેમજ શિક્ષણને ધ્યાનમાં રાખવામાં આવશે, તેમજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગતની યોજનામાં પણ આ બજેટનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મનરેગા યોજનાનો પણ આજના બજેટની અંદર તેમને પણ આવરી લેવામાં આવ્યું છે અને તેવા લોકોને જોબ કાર્ડ પણ આપવામાં આવશે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઈ યાદવ મારું નામ છે. બોટાદ જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી અને બજેટ મંજૂર થયું છે, શું છે? આજે બોટાદ જિલ્લાનું અંદાજિત બજેટ, જે અમારી આવક છે 1,97,70,00,000ની આવક છે અને એને અંદાજિત ખર્ચ જે અમારો છે એ 1,82,50,00,000 જેવો છે અને પુરાંત અમારું જે છે એ 15,20,71,000 જેવું અમારું પુરાંત બજેટ મંજૂર આજે અમે સર્વાનુમતે અમારી બોટાદ જિલ્લાની સામાન્ય સભાની અંદર રજૂ થયું છે. અમારા બોટાદ જિલ્લો જ્યારે નવરચિત છે ત્યારે જે છેવાડાના ગામની અંદર જે સુવિધાનો અભાવ છે, જેવા કે રોડ, રસ્તા, પાણી, ગટર, એવા શિક્ષણ, એવા અનેક પ્રશ્નો જે છે, હમણાં જ અમારે અભિયાન ચાલે છે બેટી બચાવો બેટી પઢાઓ, એના પણ અમે સહભાગી, એનો પણ બજેટ અમે આમાં સમાવેશ કરેલ છે. એવા જે છેવાડાના માનવીઓને જે આનો લાભ મળે એવા અમે આજે આ બજેટ રજૂ કર્યું છે. સાથે સાથે મનરેગાની અંદર જે યોજનાઓ આવી છે એને પણ અમે આની અંદર આવરી લીધી છે અને એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે. એ બજેટ મનરેગાને જે ગ્રામ્ય વિસ્તારની અંદર જોબ કાર્ડ આપી અને જે 192 રૂપિયાનું જે રોજ આપવામાં આવે છે એનો પણ આજે અમે આ મનરેગાની અંદર આ બજેટની અંદર અમે સમાવેશ કર્યો છે.